स्टैंडर्ड फोर्थ, सब्जेक्ट गुजराती, चैप्टर फोर, एमां छे वार्ता पतरंगो, ए आपणे जोईशुं। तो आम तो तमे बधाए पक्षीओ जोया छे, जोया छे ने? कया कया पक्षीओ जोया छे? मोर, पोपट, चकली, काबर, आवा पक्षीओ जोया छे ने? तो एवी ज रीते आ पतरंगो जे छे ए पण एक पक्षी ज छे। देखाय छे ने तमने अहींया पतरंगो? जो अहींया तमने बतावेलुं ज छे। तो पतरंगो जे छे ए पण एक आवो ज पक्षी छे। तो एनी वार्ता अहीं आपणने आपेली छे, तो ए आपणे समजीए। तो एक हतो पतरंगो, रंगे रूपाळो, चमकता लीला रंगनो, लालाश पड़तो माथो, लालम लाल आँखो ने अणीदार पूछड़ी। अहीं पतरंगो केवो छे एनी वात करी छे, के ए रंगे केवो छे? रूपाळो, रूपाळो एटले सुंदर। तो कहे छे के रंगे तो रूपाळो छे, चमकता लीला रंगनो छे। देखाय छे ने अहीं आपणने आ लीला रंगनो? लालाश पड़तु एनू माथु छे, ने लालम लाल एनी आ आँखो छे, अने जुओ एनी पूछड़ी केवी छे, अणीदार पूछड़ी छे। तो आवो ज सरस मजानो ए पतरंगो छे। तेने खूब ज भूख लागी हती, तेने वीजळीना तार पर बैठा बैठा भोजन माटे आम तेम नजर दौड़ावी। हवामां उड़तुं एक झीणू जीवड़ू देखायुं। पतरंगो तरत उड़ियो ने चट अवाज साथे जीवड़ू पतरंगानी चांचमां। पतरंगो तो ए नाना जीवड़ाने उड़ता उड़ता ज गड़ी गयो, फरीथी वीजळीना तार पर बैठो। पण नानू जीवड़ू खावाथी ते कई भूख मटे? जोजो अहीं पतरंगो जे छे ने एने खूब भूख लागी हती, एटले ए शू करतो हतो के वीजळीना तार पर बैठो। तो वीजळीना तार एटले तमने खबर छे ने, आपणे तमे रस्ता ऊपर જુઓ છો તો થાંભલા હોય છે, ખબર છે ને, અને લાઈટો મૂકેલી હોય, એવી રીતે વીજળીના તાર જે છે, ત્યાં તાર હોય ને જોઈન્ટ કરેલા, એના ઉપર એ બેસે છે। બેઠા બેઠા શું કરે છે? આમ તેમ નજર દોડાવે છે કે કંઈક ખાવાનું મળે। એટલી વારમાં એને શું જોવા મળે છે? એક ઝીણું જીવડું, ઝીણું એટલે નાનું, એક નાનું જીવડું એને ઉડતું દેખાય છે। એટલે પતરંગો શું કરે છે કે તરત જ ઉડીને ત્યાં જાય છે, અને ચટ અવાજ સાથે એ જીવડા જીવડું જે હોય છે ને એને ચાંચમાં પકડી લે છે, અને ઉડતા ઉડતા જે નાનો છે એટલે ઉડતા ઉડતા જ એને ગળી જાય છે, અને ફરીથી વળી પાછો એ પેલા વીજળીના તાર ઉપર બેસી જાય છે। કેમ કે ભૂખ તો બહુ લાગી હતી, એટલે પેલું જીવડું તો નાનકડું જ હતું ને, તો એ નાના જીવડાથી તો કઈ ભૂખ મટે નહીં, એટલે હજુ એને ખાવા માટે કંઈક જીવડા હજુ શોધવા છે, એટલે ફરી પાછું એ તો વીજળીના તાર ઉપર બેસી જાય છે। પતરંગાએ આસપાસ નજર દોડાવી, પણ એકે જીવડું દેખાયું નહીં। બધે જુએ છે પણ ક્યાંય એને જીવડું દેખાતું નથી। દૂરથી જાત જાતના અવાજો આવતા હતા, તેને થયું નક્કી આ અવાજો જીવડાના હશે, એ તરફ બહુ જીવડા હોય એમ લાગે છે, એ તો ઓડિયો અવાજની દિશામાં। જોજો હવે એને જીવડું જ, મતલબ માં એને જીવડા જ જોઈએ છે ખાવા માટે, શું કરે છે, જુએ છે, પણ ક્યાંય એને મળતું નથી। પણ પછી એને જાત જાતના અવાજ સંભળાય છે દૂરથી, એટલે એને એમ થાય છે કે આ જીવડાના અવાજ હશે, એટલે એ તો જે અવાજ આવતો હતો ને એ તરફ એ ઉડીને જાય છે। હવે એક મોટો બંધ દરવાજો આવે છે ત્યાં, એ તો દરવાજાની ઉપરથી ઉડીને પહોંચી ગયો અંદર। દરવાજો આવે છે ને મોટો, તો દરવાજાની ઉપરથી એ ઉડીને અંદર
જતો રહે છે, કેમ કે પક્ષીઓને તો શું હોય, પાંખ હોય, એટલે એ તો ઉડીને ગમે ત્યાં જઈ શકે. એટલે પેલો દરવાજો હતો એટલે દરવાજા ઉપરથી એ તો ઉડીને ત્યાં અંદર જતો રહ્યો. મસ્તી કી પાઠશાલા લખેલી એક મોટી સ્કૂલ દેખાય, ત્યાં શું હતું, સ્કૂલ હતી, એનું નામ શું હતું, મસ્તી કી પાઠશાલા. શું નામ હતું એ સ્કૂલનું, મસ્તી કી પાઠશાલા. જોયું તો સ્કૂલના કમ્પાઉન્ડમાં, જોજો અહીંયા શબ્દ આપેલો છે કમ્પાઉન્ડ, કમ્પાઉન્ડ મીન્સ કે જે સ્કૂલનો જે ગાર્ડનનો ભાગ હોય ને, આગળ મેદાન હોય છે રમવા માટેનું, એ તો એ કમ્પાઉન્ડમાં ઘણા બધા બાળકો તે તો જોતો જ રહી ગયો. અંદર જાય છે ને તો સ્કૂલના મેદાનમાં ઘણા બધા બાળકો જે છે તો એને જુએ છે અને એને જોતો જ રહી જાય છે. અચાનક નીચેથી સફેદ રંગનું કંઈક ઉપર ઉડ્યું, પતરંગો ખુશ થઈ ગયો. ઓહો, કેવું મોટું સફેદ જીવડું, તેને તો ઝટ દઈને તેને ચાંચમાં પકડી લીધો. જોજો અહીંયા શું થાય છે કે સફેદ રંગનું કંઈક ઉડે છે, પતરંગો ખુશ થઈ જાય છે, ખુશ થઈ જવું એટલે કે રાજી થઈ જવું. અને કે છે કે કેવું મોટું સફેદ જીવડું, તેને તો ઝટ દઈને એ જે સફેદ વસ્તુ ઉડતી હતી ને ઉપર આવી ઉડીને, એને એને ચાંચમાં પકડી લીધો. નીચેથી એક છોકરી બોલી પડી, અરે રે, મારું વિમાન, એટલે જે નીચેથી ઉડીને ઉપર આવ્યું હતું ને એ શું હતું, આ વિમાન હતું. એટલે આ બાળકો જે છે ને એ વિમાન બનાવી, પેલા કાગળમાંથી ખબર ને તમે વિમાન બનાવો, એવા વિમાન બનાવી અને આકાશમાં ઉડાડે છે. એટલે જેવું વિમાન આકાશમાં ઉડ્યું ને તો આ પતરંગાને એવું લાગે છે કે એ જીવડું છે, એટલે શું કરે છે કે પેલા વિમાનને એને ચાંચમાં પકડી લીધું. એટલે છોકરી જે છે ને શું કહે છે, અરે રે, મારું વિમાન, મારું વિમાન, એ ઉડ્યું. પતરંગોને ખબર પડી, ઓહો, આ જીવડું નથી, તેને ચાંચમાંથી વિમાન છોડી દીધું. હવે એને ખબર પડે છે, ચાંચમાં પકડી લે પછી ખબર પડે છે કે આ તો જીવડું નથી. એટલે પેલું વિમાન એને ચાંચમાં પકડી લીધું હતું ને એને એને છોડી દીધું. વિમાન તો નીચે આવ્યું સીધું છોકરીના માથા પર. એટલે છોકરી હસી ખડખડ ખડ, પતરંગો બોલ્યો ચર 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 ચર. પતરંગોએ ઉડતા ઉડતા બીજી બાજુ નજર કરી, નીચે બેઠેલા છોકરા તરફથી ઉપર કંઈક ઉછળતું આવતું દેખાયું. પતરંગાએ તો ફટાક દઈને નીચે આવી તેને ચાંચમાં પકડી લીધો. નીચે રમનારા છોકરાએ બૂમ પાડી, અરે મારી લખોટી. જોજો હવે અહીંયા પતરંગો જે છે એ ચર ચર કરતું ઉડી ગયું હતું, ફરી પાછું શું કરે છે કે એ પતરંગાએ ઉડતા ઉડતા બીજી બાજુ જયારે નજર કરે છે ને ત્યારે ઉપરથી કંઈક ઉછળતું એને ફરી પાછું કંઈક દેખાય છે. એટલે એ શું કરે છે, ફટાક દઈને, ફટાક એટલે કે ઝડપથી જલ્દીથી એને પકડી લે છે ચાંચમાં. અને રમનાર છોકરાઓ હતા ને એ બૂમ પાડે છે કે મારી લખોટી, એટલે છોકરાઓ લખોટી રમે છે અને એ લખોટી ઉપર ઉડાડે છે ને તો પેલા પતરંગોને તો જીવડું માની અને લખોટીને એને ચાંચમાં પકડી લીધી. પતરંગોને ખબર પડી, ઓ, આ પણ જીવડું નથી, તેણે ચાંચમાંથી લખોટી છોડી દીધી. લખોટી તો ટપ દઈને પડી છોકરાના માથા પર. જોયું ને અહીંયા આ લખોટી છે એને પકડી લીધેલી અને પછી એ છોડી દે છે તો એ લખોટી જે છે એ પેલા છોકરાના માથા ઉપર ટપ દઈને પડે છે. છોકરો બોલ્યો, અર અર. પતરંગોએ કર્યું ચર ચર. પતરંગોની ભૂખ વધતી જતી હતી, હવે એને બહુ ભૂખ લાગી હતી, હવે શું કરવું. તેણે ઉડતા ઉડતા અંતે નજર નાખી, દૂર ખૂણે બાળકો દંડાથી કંઈક હવામાં ઉછાળતા દેખાયા. જોજો અહીંયા પેલા એને વિમાન પકડ્યું, લખોટી પકડી,
પણ એને જીવડું તો મળ્યું જ નહીં. હવે ફરી પાછો ઉડતા ઉડતા નજર કરે છે આમ તેમ, તો દૂર ખૂણે બાળકો દંડાથી કંઈક રહવામાં ઉછાળતા દેખાય છે. એટલે પતરંગોને થયું નક્કી કોઈ જીવડાને ઉડાડતા હશે એવું પતરંગોને લાગે છે. એટલે એને શું કરે છે કે ઝટ દઈને છોકરાએ દંડાથી ઉછાળેલું કંઈક ચાંચમાં પકડી લીધું. નીચેથી છોકરાએ બૂમ પાડી, અરે રે મારી ગિલ્લી. એટલે અહીંયા છોકરાઓ શું રમતા હતા? ગિલ્લી દંડો. તમે આવી રમત રમે છે ખબર છે ને, ગિલ્લી દંડો. જો આ નાની હોય ને એ ગિલ્લી છે, અને હાથમાં જે પકડે છે ને એને શું કહેવાય? દંડો કહેવાય. અહીંયા નાનો ખાડો કરે, એની પર ગિલ્લી મૂકવાની હોય, ને આ દંડાથી ગિલ્લીને ઉછાળતા હોય છે. તો આવી રમતો અહીંયા રમવાની હોય છે, ગિલ્લી દંડો. જેમ આ પેલો છોકરો જે છે એ ગિલ્લી ઉડાડે છે, એટલે તરત પતરંગો જે છે એ ગિલ્લીને પકડી લે છે. પછી એને ખબર પડે છે કે આ તો જીવડું નથી. તેને ચાંચમાંથી ગિલ્લી છોડી દીધી. ગિલ્લી તો જઈને પડી પેલા છોકરાના પગ પાસે, જે છોકરાએ ઉડાડીને એ જ છોકરાના પગ પાસે જઈને ગિલ્લી પડી. બીજા છોકરા સી પડ્યા, તારી ગિલ્લી તો ઉડીને તારા પગ પાસે જ પડી, કેમ કે જે ઉડાડે તેના નાના પગ પાસે થોડી આવે, પણ આ તો પેલા પતરંગો એ ચાંચમાંથી છોડીને એટલે એના પગ પાસે આવીને પડી ગઈ. હા 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 પતરંગો ચર ચર બોલતો બીજી બાજુ ઉડ્યો. હવે પતરંગાની નજર મેદાનની બીજી તરફ ગઈ. ત્યાં નીચેથી થોડી થોડી વારે ઊંચે સફેદ પીછા વાળું કંઈક ઉડીને ઉપર આવતું હતું ને નીચે જતું હતું. પતરંગોને તો મોંમાં પાણી આવ્યું, કેમ કે ભૂખ તો ખૂબ લાગી હતી. એટલે આ પીછાવાળું સફેદ રંગનું કંઈક દેખાયું મોટું, એટલે એને એમ લાગ્યું કે આ તો જીવડું જ હશે. કે છે નક્કી આ પીછાવાળું કોઈ મોટું જીવડું જ છે. તેણે ઉડીને ઊંચે આવતું સફેદ પીછાવાળું કંઈક ચાંચમાં પકડી લીધું. બાળકો બોલી પડ્યા, અરે આપણું ફૂલ. કેમ કે પેલા બાળકો શું રમે છે? ફૂલ રેકેટ રમે છે. જોજો તમે પણ રમો છો ને આ ફૂલ રેકેટ? તો ફૂલ રેકેટ રમે છે એટલે ફૂલ ઉપર જાય છે. એટલે પેલા પતરંગોને શું લાગે છે કે આ તો પીછાવાળું મોટું જીવડું છે, એટલે એ પેલા ફૂલને ચાંચમાં પકડી લે છે. એટલે છોકરાઓ કહે છે અરે આપણું ફૂલ. પતરંગો એ ફૂલ છોડી દીધું, કેમ કે એને ખબર પડી ગઈ કે આ પણ જીવડું નથી, એટલે એ ફૂલ છોડી દે છે. એટલે નીચેથી એક બાળકે રેકેટ વડે ફરીથી હવામાં ઉછાળ્યા. પતરંગો એ ફરીથી પકડી લીધું. જોજો પેલું ફૂલ નીચે આવે છે એટલે બાળક શું કરે છે કે એના પાસે રેકેટ છે જ, તો એ રેકેટથી ફરી પાછું ફૂલને ઉછાળે છે. એટલે પેલું પતરંગો શું કરે, પાછું એને પકડી લે છે. અને નીચેથી બીજા છોકરો હોય ને એ વળી પાછું એને ઉછાળે છે, એટલે કે ફરી પાછું રેકેટથી એને ઉછાળીને ઉપર જવા દે છે. એટલે નીચેથી બીજા બાળકે ફરીથી ઉછાળ્યું, પતરંગોએ ફરીથી પકડ્યું, નીચે છોડી દીધું. પતરંગો ભૂલીને રમવા લાગ્યો. જો એને ભૂખ તો ખૂબ લાગી હતી, પણ પેલા રમતમાં ને રમતમાં એને જે ભૂખ લાગી હતી ને એ ભૂલી ગયો અને રમવા લાગ્યો. આમ વારંવાર થતું જોઈને રમત જોનારા છોકરાઓ તાળી પાડીને કિકિયારી પાડવા લાગ્યા. કિકિયારી ખબર ને, જો જોરથી અવાજ કરે ને એને કિકિયારી કહેવાય. તો એ કિકિયારી પાડવા લાગ્યા અને ત્યાં જ અચાનક બેલ પાડ્યો, ટન ટન. પતરંગોએ કર્યું ચર ચર, ને આખા મેદાનમાં ઉડાઉડ કરવા લાગ્યો. તો અહીંયા પતરંગો જે હતો એને અહીંયા બાળકો સાથે રમવાની ખૂબ જ મજા આવી, પણ એને જે ભૂખ લાગી હતી ને એ ભૂખ માટે ઘણા પ્રયત્ન કર્યા જીવડા શોધવા માટે, પણ પછી રમતમાં ને રમતમાં એની ભૂખ પણ ભૂલી ગયો. જેમ કે જોજો તમે પણ રમતા હો ને ત્યારે ખાવાનું પણ ભૂલી જાઓ છો, પછી મમ્મીને બૂમ મારીને બોલાવવા પડતા હોય છે કે ચાલ જમવા,
થાય છે ને આવું, તો એવી જ રીતે અહીંયા પતરંગો જે છે એ પણ રમતમાં એવું તલ્લીન થઈ જાય છે કે એ પણ ભૂખ ભૂલી જાય છે. મજા આવી. થેન્ક યુ.